अगर समाचार में बात करें तो महत्वना समाचार नवसारी थी सामे आवी रह्यो छे। महत्वनुं कही शकाय के नवसारी में तलवार वागवाथी युवान इजाग्रस्त थयो छे। महत्वना समाचार नवसारी थी सामे आवी रह्यो छे, जेमां रतीफ जलसा में युवान ने तलवार वागी हती। युवान आतरडा बहार आवी गया हता। गणदेवीना सरीबू जरंग गामनो आ बनाव छे, जेमां धार्मिक विधि वखत आकस्मिक रीते तलवार वागी हती। शाबीर मेहमान इजाग्रस्त थता दौड़धाम मचवा पामी हती। शाबीर खानगी हॉस्पिटल में सारवार हेठळ छे। हाल वीडियो मंगळवार नो होवानुं अनुमान छे। मंतव्य न्यूज आ वीडियो नी पुष्टि करतुं नथी। મહત્વના સમાચાર છે, નવસારી ખાતે તલવાર વાગી જતા યુવાન ઇજાગ્રસ્ત થયો છે। રતીફ જલસામાં યુવાનને તલવાર વાગી હતી। યુવાનના આંતરડા બહાર આવી ગયા હતા। ગણદેવીના સરી બુજરંગ ગામનો આ બનાવ સામે આવ્યો છે। ધાર્મિક વિધિ વખતે આકસ્મિક રીતે તલવાર વાગીની ઘટના છે। વિડીયો મંગળવારનો હોવાનું અનુમાન છે। મંતવ્ય ન્યૂઝ વિડીયોની કોઈ પુષ્ટિ કરતું નથી। વધુ વિગતો સાથે સંવાદદાતા ઋષ્યંત શર્મા ફોન લાઈન પર જોડાઈ ગયા છે, જે નવસારીમાં તલવાર વાગી જતા યુવાન ઇજાગ્રસ્ત થયો છે। શું છે વધુ વિગતો? જે ચોક્કસપણે જોઈ શકાય, મુસ્લિમ સમાજ એક ધાર્મિક વિધિનો જે કાર્યક્રમ હતો, જે દરમિયાન જે યુવક છે, યુવકને જે તલવાર છે, યુવાનને તલવાર વાગી હતી, જેના કારણે તલવાર વાગવાની સાથે જે છે તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। સમગ્ર ઘટના જે છે ગણદેવી તાલુકાના સડી ભુજંગ ગામનો જે બનાવ છે, જે સાબિર મેમન જે ઇજાગ્રસ્ત હતા તેને દોડધામ મચી જવા પામી હતી। જયારે આજુબાજુ ત્યારે જે તાત્કાલિક ધોરણે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। મંતવ્ય ન્યૂઝ દ્વારા જે આ વિડીયો છે, મંતવ્ય ન્યૂઝ આ વિડીયો પૂછી નથી કરતું। જી, વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર। તો નવસારીમાં તલવાર વાગી જતા યુવાન ઇજાગ્રસ્ત થયો છે। વિડીયો મંગળવાર હોવાનું અનુમાન છે। મંતવ્ય ન્યૂઝ આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી। રતીફ જલસામાં યુવાનને તલવાર વાગી હતી। યુવાનના આંતરડા પણ બહાર આવી ગયા હતા। શાબિર ખાનગી હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે। ધાર્મિક વિધિ વખતે આકસ્મિક રીતે તલવાર વાગી હતી। યુવાન ગંભીર રીતે ઘાયલ થયો છે। ઇજાગ્રસ્ત હાલ સારવાર હેઠળ છે। શાબિર મહેમાન ઇજાગ્રસ્ત થતા દોડધામ મચી જવા પામી હતી। ગણદેવીના સરી બુજરંગ ગામનો આ બનાવ છે। યુવાનના આંતરડા પણ બહાર આવી ગયા હતા તલવાર વાગવાથી। શાબિર મહેમાન ઇજાગ્રસ્ત હાલ તે હોસ્પિટલમાં સારવાર અર્થે છે।